નમસ્તે બાળ મિત્ર, તમે બધા આવી ગયા? હું પણ આવી ગઈ. બાળકો, તમે એક્ટિવિટીની રાહ જોતા હતા ને, પણ આજે તો હું તમને શબ્દમાં મેજિક શીખવવાની છું. તો બાળકો, તમે આગળના વિડીયોમાં કયા કયા મૂળાક્ષર શીખી ગયા? કોણ મને કહેશે? મીક બેટા, બોલ તો કયા કયા મૂળાક્ષર શીખી ગયા? ક, બ, અ, છ. અને બીજા કયા મૂળાક્ષર શીખી ગયા? આ એ શીખી ગયા. તો બાળકો, આ બધા મૂળાક્ષરોને ભેગા કરીને આપણે કેટલાક શબ્દ બનાવતા શીખીએ. જો અહીં ગોળમાં આ મૂળાક્ષર લખેલો છે અને અહીં પણ ચાર ગોળ છે. એમાં પહેલા ગોળમાં ચ મૂળાક્ષર લખેલો છે, બીજા ગોળમાં ક મૂળાક્ષર લખેલો છે, ત્રીજા ગોળમાં મ મૂળાક્ષર લખેલો છે અને ચોથા ગોળમાં વ મૂળાક્ષર લખેલો છે. અહીં આપણે શું કરવાનું છે બાળકો? હવે આ ગોળને પહેલી લીટીના આ ગોળ સાથે શું કરવાનો છે? ભેગો કરવાનો છે. એટલે કે આ મૂળાક્ષર અને આ મૂળાક્ષરને ભેગો કરીશું તો શું વંચાશે? આ જો, હવે આ શબ્દ બની ગયો ને, તો હવે આ શબ્દને આપણે અહીં લખીશું. તો સૌથી પહેલાં હું શું લખીશ? આ લખીશ. એટલે અહીં હું સરસ અક્ષરે લીટીને અડીને આ લખીશ. હવે કયો મૂળાક્ષર લખીશ? જ. એટલે કયો શબ્દ બનશે? આ જ, આ જ. આ જ શબ્દ બની ગયો ને. હવે આપણે બીજો શબ્દ બનાવીએ. જો અહીં આપણે બીજી લીટી જોઈશું. આ ગ, એટલે કયો શબ્દ બન્યો? આગ શબ્દ બન્યો. હવે આગ શબ્દને આપણે અહીં લખીશું. આ ગ, સરસ અક્ષરે લખીશું. લખાઈ ગયું ને. હવે આપણે ત્રીજો શબ્દ બનાવીએ. આ મ, કયો શબ્દ બન્યો? આમ શબ્દ બન્યો. હવે આ શબ્દને હું અહીં લખીશ. આ મ. હવે આપણે ચોથો શબ્દ બનાવીએ. આ વ, એટલે અહીં હું શું લખીશ? આવું લખીશ. જોઈને બાળકો, આપણે ચાર શબ્દ બનાવી દીધા ને. આ જ, આ જ શબ્દ બનાવ્યો. આ ગ, આગ શબ્દ બનાવ્યો. આ મ, આમ શબ્દ બનાવ્યો. આ વ, આવ શબ્દ બનાવ્યો. બાળકો, શબ્દ બનાવવાની મજા આવી ને? ચાલો આપણે બીજા શબ્દ બનાવીએ. હવે તો તમને આવડી જ ગયું હશે. ચાલો, અહીં કયો મૂળાક્ષર છે? ના. હવે પહેલા લીટીનો મૂળાક્ષર જોઈશું. કયો મૂળાક્ષર છે? ગ. ના ગ. તો સૌથી પહેલા હું શું લખીશ? ના લખીશ. તો અહીં આપણે લીટીને અડીને લખીશું એકદમ સરસ અક્ષરે ના ગ. એ બાજુમાં હું શું લખીશ? ગ લખીશ. બની ગયો ને નાક શબ્દ. હવે આપણે બીજો શબ્દ બનાવીએ. ના મ, કયો શબ્દ બન્યો? નામ. હવે નામ શબ્દને આપણે અહીં નીચે લખીશું. નામ. જુઓ, ના વ. હવે ત્રીજો શબ્દ કયો બનશે? ના વ. કયો શબ્દ બન્યો બાળકો? નાવ શબ્દ બન્યો. હવે આપણે ચોથો શબ્દ બનાવીએ. ના ર. તો અહીં શું લખીશું? ના ર. હવે આપણે પાંચમો શબ્દ બનાવીએ. ના ટ. તો અહીં લખીશ ના ટ. જોયું ને બાળકો, અહીં આપણે ના ગ, નાગ શબ્દ બનાવ્યો. ના મ, નામ શબ્દ બનાવ્યો. ના વ, નાવ શબ્દ બનાવ્યો. ના ર, નાર શબ્દ બનાવ્યો. ના ટ, નાદ શબ્દ બનાવ્યો. તો મજા આવી ને શબ્દ બનાવવાની. હવે આપણે વાંચન કરીએ. બાળકો, વાંચો અને લખો. અહીં શબ્દ આપેલા છે. આ શબ્દને આપણે વાંચીશું અને સુંદર અક્ષરે લખીશું. જો પહેલો શબ્દ છાપ,
કયો શબ્દ લખેલો છે? છાબ. તો શું વંચાય? છાબ વંચાય. હવે આ છાબ શબ્દને આપણે બાજુના ખાનામાં સરસ અક્ષરે લખીશું. ચાલો તો આપણે લખીએ લીટીને અડીને. મૂળાક્ષર બહાર જવો જોઈએ નહીં. છાબ લખાઈ ગયું ને સુંદર અક્ષરે. હવે આપણે બીજો શબ્દ વાંચીએ. રે સ. કયો શબ્દ છે અહીં? રે શબ્દ છે. હવે આ રે શબ્દને આપણે અહીં સુંદર અક્ષરે લખીશું. રે સ. લીટીની બહાર મૂળાક્ષર જવો જોઈએ નહીં. લખાઈ ગયો ને રે શબ્દ. હવે આપણે ત્રીજો શબ્દ વાંચીએ. બા વ ન. કયો શબ્દ છે અહીં? બાવન શબ્દ છે. હવે આ બાવન શબ્દને આપણે અહીં સુંદર અક્ષરે લખીએ. બા વ ન. લખાઈ ગયો ને બાવન શબ્દ. હવે આપણે નીચેનો શબ્દ વાંચીએ. ના ન ક. કયો શબ્દ અહીં છે? નાનક શબ્દ છે. હવે એ અક્ષરને પણ આપણે અહીં લખીશું. જો બાળકો નાના મોટા અક્ષર થવા જોઈએ નહીં. એ એક સરખા અક્ષરે આપણે લખીશું. ના ન ક. બની ગયો ને શબ્દ? લખાઈ ગયો ને? બાળકો, આજે આપણે શબ્દ વાંચતા અને લખતા શીખ્યા ને. હવે આ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય વાંચતા અને લખતા શીખીએ. જો અહીં વાક્ય લખેલું છે એ વાક્ય પહેલાં આપણે વાંચીએ અને પછી સુંદર અક્ષરે લખીશું. જો અહીં આજે રજા છે. અહીં જો બાળકો પૂર્ણવિરામ છે એટલે આને શું કહેવાય? વાક્ય કહેવાય. હવે આજે રજા છે આ વાક્યને આપણે અહીં સુંદર અક્ષરે લખીશું. તો સૌથી પહેલાં હું કયો શબ્દ લખીશ? આજે. તો અહીં આપણે લખીશું આ જે. જો બાળકો લીટીને અડીને જ લખાવવું જોઈએ. રજા છે. જો બાળકો અહીં પૂર્ણવિરામ છે એટલે અહીં શું કરીશું? પૂર્ણવિરામ કરીશ. લખાઈ ગયું ને સુંદર અક્ષરે? કયું વાક્ય આપણે લખ્યું? આજે રજા છે. હવે આપણે બીજું વાક્ય વાંચીએ. ગાજર ગમે છે. આ વાક્યને પણ આપણે સુંદર અક્ષરે લખીશું. ગાજર ગમે છે. અહીં પણ પૂર્ણવિરામ છે એટલે અહીં શું કરીશું? પૂર્ણવિરામ કરીશ. જોયું ને બાળકો, આપણે સુંદર અક્ષરે વાક્ય લખી દીધું ને. આજે રજા છે. ગાજર ગમે છે. બાળકો, આજે આપણે શબ્દ બનાવતા શીખ્યા ને. બીજું શું શીખ્યા? શબ્દ અને વાક્ય વાંચતા અને લખતા શીખ્યા. તો બાળકો, તમારી કલરવની ચોપડીમાં આવા કેટલાક શબ્દ અને વાક્ય આપ્યા છે જેનું તમે વાંચન કરજો. બાય.